કોરોના વાયરસથી બનાસકાંઠા જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી પણ બચી શક્યા નથી અને બનાસકાંઠા જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી ડોક્ટર જિજ્ઞેશ હરિયાણી કોરોનાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 8 માસથી કોરોનાનો કેર યથાવત છે અને કોરોના કાળમાં સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉન દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે ડોક્ટર જિજ્ઞેશ હરિયાણી ખૂબ જ સારી કામગીરી કરી હતી. તેમની આખી ટીમ દિવસ રાત ખડે પગે તૈનાત રહી છે અને જિલ્લામાં વધતા જતા સંક્રમણને અટકાવવા માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી. ત્યારે કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ ડોક્ટર જિજ્ઞેશ હરિયાણી કોરોનાની ચપેટમાં આવી ગયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડોક્ટર હરિયાણી ખૂબ જ સમજદાર અને કુશળ અધિકારી છે અને કોરોનાથી લોકોને સતર્ક રાખવા ઉપરાંત પોતે પણ ખૂબ જ સતર્ક રહે છે. આ ઉપરાંત કોરોના વાયરસની ગંભીર અસરોથી ખૂબ જ સારી રીતે પરિચિત છે અને એટલા માટે લોકોને પણ કોરોનાની ગંભીર અસરો વિશે સમજાવી રહ્યા છે. ત્યારે પોતે સતર્ક રહેવા છતાં જો સંક્રમિત થઈ શકતા હોય તો સમજો કોરોનાનું સંક્રમણ કેટલું ખતરનાક હદે વધી ગયું છે. ત્યારે આજે ડીસાના આસિસ્ટન્ટ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કેપી દેલવાડિયાએ લોકોને વધતા જતા સંક્રમણને લઈ સતર્ક રહેવાની અપીલ કરી છે. હા, આજે સવારે જ જ્યારે એમનો રિપોર્ટ કરવામાં આવતા એમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલો છે. ગઈકાલે જ્યારે એમને થોડું કફ ને એવું તકલીફ રહેતી હતી તો એના માટે મેં HRCT કરાવતા એમાં બી થોડા લક્ષણ જણાઈ આવેલા અને આજે થોડા વધારે તકલીફ જણાતા એમનો ટેસ્ટ કરતા એમનો ટેસ્ટ પોઝિટિવ આવેલો છે. અને અમને બધાને એક રિક્વેસ્ટ છે કે એમના કોન્ટેક્ટમાં 2-3 દિવસમાં જેટલા બી લોકો આવ્યા છે એમને જો સિમ્ટમ્સ લક્ષણ જણાતા હોય કોઈ બી જાતના તો એ પોતાનો ટેસ્ટ કરાવી લેશે અને પોતે ક્વોરન્ટાઇન થઈ જશે તો સારું રહેશે. અને લોકોને બધાને એક રિક્વેસ્ટ છે કે હમણાં જો સેકન્ડ વેવ ચાલુ થઈ ગયો છે કોરોનાનો તો લોકો વધારે જ પડતા સંક્રમિત થઈ રહ્યા છે, મૃત્યુઆંક બી વધી રહ્યો છે, અમુક જગ્યાએ મોટા સિટીની અંદર લોકડાઉન બી કરવામાં આવી રહ્યા છે. તો લોકોને એક રિક્વેસ્ટ છે કે મહેરબાની કરી અને ઘરની અંદર જ રહો, જરૂરિયાત ના હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળો અને કોઈ પણ કામ વગર કોઈ બી વ્યક્તિ બહાર જશે નહીં અને ઘરનાને મોટા જે લોકો છે એમને સાચવવાનું રાખવું. પહેલી વેવમાં જ્યારે હતું ત્યારે મૃત્યુઆંક થોડો ઓછો હતો, આમાં વધારે ફેટલ થઈ રહ્યો છે અને વધારે જ પડતા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. અને હમણાં જે રીતની સિઝન આવી રહી છે એમાં ફ્લૂના કેસીસ જે વધી રહ્યા છે એના લીધે બી લોકો વધારે એને જોવું જોઈએ એવો માહોલ મળી રહ્યો છે કોરોનાને, તો એનો વધારે થઈ રહ્યો ફેલાઈ રહ્યો છે કોરોના.